જુને રાજકોટમાં રૂપાલા જીતશે તો અમે ધરણા કરીશું. રૂપાલા કોઈ પણ કાળે ચૂંટણી જીતી શકે તેમ છે જ નહીં. રૂપાલા જીતશે તો મશીનમાં છેડછાડ કરીને જીતશે. રાજકોટમાં મોટાભાગનું મતદાન રૂપાલા વિરુદ્ધ થયું છે. જો જરૂર જણાશે તો દિલ્હીમાં જંતર મંતર પર ધરણા કરીશું. ચોથી તારીખ પછી રૂપાલા સાહેબ જો જીતી જાય છે તો અમારા લોકોનું ત્યાં જ રાજકોટ મુકામે જ અમે ધરણા પ્રદર્શન કરશું. કારણ કે રૂપાલા સાહેબ જીતે એવી તો કોઈ સ્થિતિ છે જ નહીં. રૂપાલા સાહેબ જીતશે ને તો પણ એ મશીનથી જીતશે. કારણ કે ભાઈ બધા વડીલોએ એટલી બધી મહેનત કરી છે રાજકોટમાં કે રાજકોટના સૂત્રો અમારા કહે છે કે રૂપાલા કોઈ દિવસ જીતી ના શકે. સંપૂર્ણ મતદાન થોડા પર્સન્ટેજ ને બાદ કરતા સંપૂર્ણ મતદાન છે રૂપાલા સાહેબ વિરુદ્ધ થયું છે. આંદોલન ભવિષ્યને લઈને પણ ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યો છે વિરોધાભાસ. એક તરફ થોડા દિવસ અગાઉ ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ આંદોલનને હાલ પૂરતો વિરામ આપવાની જાહેરાત કરી હતી. તો માત્ર બે જ દિવસમાં હવે કરણી સેનાના રાષ્ટ્રીય મંત્રી પ્રજ્ઞાબા ઝાલાએ આંદોલનના વિરામની વાતને ફગાવી છે. પ્રજ્ઞાબાનો સીધો આરોપ છે કે આંદોલનને વિરામ આપવાનો કોઈને અધિકાર નથી. જ્યાં સુધી રૂપાલા ઘરે ન બેસી જાય ત્યાં સુધી આંદોલન ચાલશે. અમે આ આંદોલન છે એને વિરામ આપીએ છીએ અત્યારે. મને ઘણા બધા મિત્રોએ પૂછ્યું કે આંદોલન પૂરું થઈ ગયું ના, જેમ કોઈ કથા હોય ભાગવત કથા હોય અને પછી કથાકાર એમ કે 7 દિવસ પછી કે આજે કથાને વિરામ આપીએ છીએ, એમ આ આંદોલનને અમે અત્યારે વિરામ આપીએ છીએ. કોઈ સમાજ એવું ના કહી શકે કે આના બધા પ્રશ્નો પતી ગયા. આંદોલનને વિરામ કોઈ પણ હિસાબે આપવામાં આવશે જ નહીં. હવે એક બે જણા છે કે છે કે ભાઈ વિરામ આપવામાં આવ્યો છે કે ભાઈ અમે રૂપાલાને માફી આપી દીધી છે. તો રૂપાલાને માફી આપવા માટે કોઈ એક જણો નથી, સમાજ આખો જે છે એ આખો સમાજ નિર્ણય કરશે ને. અત્યારે સમાજ આખો આંદોલન કરી રહ્યું છે તો એક જણ કોણ છે જે માફી આપવા, અને એને હક શું છે માફી આપવાનો? તો રૂપાલાને માફી કોઈ પણ હિસાબે મળશે નહીં. અને જ્યાં સુધી રૂપાલાને અમે ઘરમાં બેસાડી નથી દેતા, રાજકારણમાંથી એ નીકળી નથી જતા ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે.